श्री शारदामानु जीवन चरित्र भाग बे प्रकरण बे ऑडियो 13 क्षीरोदबाला राय नी नोंध। बाग बजार वाला मकान मा पोतानी साथे रहती बधी महिलाओं पर श्री मां झीणी नजर राखता। कोईना हाथमांथी कशु वासण पड़तू तो ए पोतानी नाराजगी व्यक्त करता। खास कारण विना कोई बोलबोल करी शकतू नहीं। एक दिवसे राधु एटले के राधा राणी पोताना झांझर झमकावती दादरो उतरती हती। आ झमकार सांभळीने श्री माए एवी रीते ऊंचे जोयुं के हूँ गभराई गई। राधा राणी देखाता ज श्री माए तेने कह्युं, राधी तू शरमाती नथी? मारा सन्यासी बाळको नीचे रहे छे अने तू झांझरा झमकावती नीचे उतरे छे। तारे विशे ए शुं धारशे ए मने कह। हमणां ज झांझर काढी नाख। अहीं माणसो आव्या छे ते मोज मजा माटे नथी आव्या। एमानुं दरेक साधना करे छे। એમની સાધનામાં ખલેલના શા પરિણામ આવે એ તું જાણે છે? શ્રી માં આ શબ્દો બોલ્યા તેવા જ રાધુએ ઝાંઝર કાઢી માં તરફ ફેંક્યા। રાધુ ભલે નિર્ભય હતી પણ અમે ભયભીત હતા। બીજે એક દિવસે નાહ્યા પછી રાધુ માથું ઓળતી હતી અને વાળ પર ટુવાલ દબાવીને કોઈ ભાત કરી રહી હતી। આ જોઈ શ્રી માં બોલ્યા, શું કરે છે તું? આવા ઢંગ કરી તું માને છે કે તું ખૂબ સુંદર દેખાય છે? ઉલટું મને તો એ બધું ભૂંડું દેખાય છે। મારા વાળની લટ મેં કદી લીધી નથી। ગોરદાસી અવારનવાર આવતી અને મારા વાળ ઓળી દેતી, વળી એ લટ હું લાંબો વખત રાખી ન શકતી અને તરત જ એને હું છોડી નાખતી। આજકાલ તને હું જુદી રીતે વર્તન કરતી જોઉં છું। બાજુમાં બેઠેલા ગોલાપમાં કહે, માં આપ તો ખરે જ મુક્ત કેશી, શ્રી કાલી માતાનું એક નામ। એનો અર્થ થાય છે છૂટા વાળવાળા છો, એટલે તમે વાળને છૂટા ન રાખો તો શું કરો? એક દિવસે એક મુનસફના પત્ની શ્રી મા પાસે આવ્યા। ત્યાં બેઠેલી સ્ત્રીઓ વિશ્વયુદ્ધની ચર્ચા કરી રહી હતી। મુનસફની પત્નીએ શ્રી માને પૂછ્યું, સૌ કહે છે કે લડાઈ અહીં સુધી આવવાની છે, એમ થાય તો મા આપણું શું થશે? શ્રી માએ જવાબ આપ્યો, એ તો બધી અફવાઓ છે। અહીં સુધી શા માટે યુદ્ધ ફેલાય? ચાલે છે ત્યાં પણ યુદ્ધ એટલું તીવ્ર નથી, તો અહીં સુધી એ કેવી રીતે ફેલાય? એ વિશે બીજા ઘણાઓએ કાંઈ ને કાંઈ કહ્યું, એમાં રસ ન હોય તેમ જાણે શ્રી મા શાંત બેસી રહ્યા। આખો દેશ દુકાળથી ઘેરાઈ ગયો હતો। દુષ્કાળગ્રસ્ત લોકોને રામકૃષ્ણ મિશન ખૂબ મદદ કરી રહ્યું હતું। એક દિવસે શ્રી માએ દુષ્કાળ પીડિત લોકોની દશાનું વર્ણન કર્યું। જુદા જુદા સ્થળોના લોકોના દુઃખ એમણે વર્ણવ્યા। એ દૂર કરવા માટે મિશન કેટલા નાણાં વાપરે છે તે કહ્યું અને સંન્યાસીઓના સેવા કાર્યની વાત કરી। દુનિયાના દુઃખીઓની પીડા પોતાના અંતઃકરણમાં શ્રી મા અનુભવી રહ્યા હોય એમ મને લાગ્યું।